चैप्टर टू द्रावण एटले के सोल्यूशन नी अंदर क्वेश्चन नंबर 22 कोई चौक्कस तापमाने सुक्रोज अने यूरिया ना जलीय द्रावण ना सरखा उत्कलन बिंदु मालूम पड़ेगा। आ करावड़ा तो बाकी है तो बेटा कराया तो सर है नंबर नो छब्बीस है। ओके डन। समान परिस्थिति में कया द्रावण बाष्प दबाण सौथी वधारे होय। चलो संख्यात्मक गुणधर्म वधे तो बाष्प दबाण वधे के घटे घटे बाष्प घटे एटले बाष्प दबाण सौथी वधारे जोवानुं होय तो आपणे संख्याकण ओछा गणवा पड़े। अहींया संख्याकण 4 छे एटले 0.1 ने 4 वडे गुणो एटले 0.4 थाय। કારણ કે Fe + 3 અને 3Cl - અહીંયા સંખ્યાકણ 3 છે Ba + 2 અને 2Cl - અહીંયા સંખ્યાકણ 2 છે Na પ્લસ અને Cl માઇનસ અને અહીંયા સંખ્યાકણ એક જ થાય યુરિયાના NH2CO NH2 તો સૌથી વધારે સૌથી ઓછી સાંદ્રતા કોની તો 0.1 ની એટલે બાષ્પ દબાણ સૌથી વધારે અને જો સૌથી ઓછું બાષ્પ દબાણ પૂછ્યું હોય તો આન્સર કયો આવે 0.1 મોલ FeCl3 FeCl3 પછી નિયત તાપમાને અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ 2.4% યુરિયા દ્રાવણ સમઅભિસારી છે। સમઅભિસારી આવે એટલે એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવાની પાઈ 1 બરાબર પાઈ 2 તો અહીંયા વિચારો તો WRT/MV RT ઉડી જાય જો સંખ્યાગણ હોય તો મલ્ટીપ્લાય કરવાના પણ યુરિયાના તો એક જ થાય એટલે ગુણવાની જરૂર નથી। ત્યાર પછી વિચારીએ કે બંને ટકામાં કદ છે એટલે કદ પણ સરખા હશે 0.1 લીટર 0.1 લીટર તો પહેલા માટે વજન થાય 1.6 આણ્વીય દર તમને ખબર નથી બીજા યુરિયા માટે વજન થશે 2.4 યુરિયાનું આણ્વીય દર કેટલું બાળકો 60 તો એમને કરતા કરો તો 60 ગુણ્યા 1.6 ભાગ્યા 2.4 કેટલો જવાબ આવશે 40 તો આ તમારો જવાબ। ત્યાર પછી વિચારીએ નીચેમાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2 સેલ્સિયસ થશે મોલલ ઉંડાઈ અચળાંક કેટલો આપે છે તો 2.2। ચલો બેટા આપણું સૂત્ર શું છે તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ અને જો સંખ્યાકણ એક કરતા વધારે હોય તો આઈ વડે ગુણવા પડે પણ તો ડેલ્ટા ટીબી શોધવા પડે આપણને આપેલું શું છે જસ્ટ ટીબી ટીબી। હવે ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર છે આપણી જોડે ટીબી માઇનસ ટીબી ઝીરો ટીબી છે 102.20 ચલો શુદ્ધ દ્રાવકનું એટલે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું તો 100 જવાબ કેટલો આવશે 2.2 તો 2.2 કેવી બરાબર 2.2 ત્યાર પછી મોલાલિટી તમે બધી વિચારો તો પહેલા NaCl માટે વિચારો તો 2 વડે ગુણવા પડે અહીંયા NaCl માટે વિચારો તો 2 વડે ગુણવા પડે અહીંયા એસિટિક એસિડ માટે વિચારવાનું છે અને ગ્લુકોઝમાં સંખ્યાકણ એક જ છે એટલે આપણે પહેલા ગ્લુકોઝ માટે વિચારીએ કારણ કે સંખ્યાકણ કેટલો થાય 1 તો અહીંયા તમે વિચારો આવી કે એક એક વસ્તુ મૂકી દઈએ તો I બરાબર અહીંયા કેટલા આવશે 1.2/2.2 એટલે જવાબ કેટલો આવે 1 એટલે જો I બરાબર 2 આવતા હોય એ જવાબ આવે નહીં અને બધા બાકી બધા છે ને એની અંદર I બરાબર 2 જ આવે છે એટલે જવાબ આવશે I બરાબર 2। ચલો ત્યાર પછી 300 કેલ્વિન તાપમાને 0.02 મોલર યુરિયાના જલીય દ્રાવણ ધરાવતા બીકરમાં પાત્ર એ 0.02 મોલર સુક્રોઝના જલીય દ્રાવણ ધરાવતા બીકરમાં પાત્ર બી વચ્ચે પાણી માટે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવ્યો છે કયા બીકર ઉપર કેટલું દબાણ લાગુ પાડવાથી અભિસરણ દબાણ ઘટના અટકાવી શકાય। ચલો બેટા આપણું સૂત્ર છે પાઈ બરાબર CRD
દ્રાવણ કઈ બાજુ તરફ જાય અભિસરણ ઘટનામાં? અભિસરણ ઘટનામાં દ્રાવણ કઈ બાજુ જાય? ઓછી સાંદ્રતા થી વધારે સાંદ્રતા તરફ. યુરિયાનું જે 0.02 મોલર અને આનું પણ જે 0.002 મોલર, કઈ બાજુ જશે દ્રાવણ? સરકરાથી યુરિયા તરફ. હા, સરકરાથી યુરિયા તરફ જશે. હવે તમને એમ કે છે કે અર્ધ પારગમ્ય પડદું કયા બીકર ઉપર કેટલું દબાણ લગાડવાથી અભિસરણ ઘટના શું કરી શકાય તો અટકાવી શકાય? તો આપણે લખી નાખીએ પાઈ બરાબર તફાવત લેવાનો બંનેની સાંદ્રતાનો. તો વધારે કયું છે? C1 માઇનસ C2 બરાબર RT. તો C1 એટલે 0.02 માઇનસ 0.002 અને R અને T ને એમના એમ રાખો. ચલો બાદબાકી કરો, કેટલા આવે બેટા? બંને વચ્ચેનો તફાવત કેટલો આવે બેટા સાંદ્રતાનો? 0.018. તમારો જવાબ અંદર જવાબ આપ્યો છે, ખોટો છે, સુધાર લેવાનો. એ લોકો એવું કીધું છે કે અભિસરણ દબાણ પાડવાથી અટકાવી શકાય, તો આટલો આપવું પડે ને, એ જવાબ આવે. ડી આવશે નહીં. પછી 2 મોલર યુરિયાના 2 કેજી દ્રાવણમાં પાણી ઉમેરી 5 કેજી કરવામાં આવે છે, તો મંદ દ્રાવણની મોલારિટી શોધો. કયું સૂત્ર વાપરવાનું અહીંયા? M1 W2 2 મોલર 2 કેજી. બીજા માટે નથી ખબર, પાણી મારી 5 કેજી કર્યું એટલે અહીંયા આવશે 5. તો M2 બરાબર 4/5 કરો, કેટલો જવાબ આવે? 0.8. ફર 2 દ્રાવણો મિશ્ર કરી M1 V1 બરાબર M2 V2. મોલાલિટી છે એટલે આપણે વજન લઈ લીધું. પોટાશિયમ તમારા માટે પહેલી વાર આવ્યું છે, જૂની બુક નું છે. K2 પણ આપણે ચલાવતી વખતે બધા લખાવડાવી છે. K2SO4 Al2SO4 3×24H2O. આનું આણ્વીય દળ કેટલું થાય? તો 938. અને પ્રમાણ સૂચક સૂત્ર એનાથી અડધું એટલે 474. આને શું કહેવાય બીજું ગુજરાતીમાં? પોટાશિયમ ફટકડી. ત્યાર પછી મંદ દ્રાવણમાં રહેલા વાયુની દ્રાવ્ય વાયુની જેમ વર્તે એવું સૌ પ્રથમ કોને સૂચ્યું? આ જૂની બુક નો છે, વોન્ટોફ અને ફેફરે. પછી નીચેમાંથી કયા દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ પર અસર કરે? દ્રાવ્યની પ્રકૃતિ, દ્રાવકની પ્રકૃતિ કે દ્રાવક દ્રાવ્યના સંખ્યાકણ કે દ્રાવકના સંખ્યાકણ? તો યાદ રાખવાનું, દ્રાવ્યના સંખ્યાકણમાં વધારો કરવામાં આવે તો થાય. ખબર છે આપણે NaCl માં 2 થાય તો સંખ્યાકણ ફેરફાર થાય. K2SO4 સંખ્યાકણમાં ફેરફાર થાય એટલે દ્રાવ્યના સંખ્યાકણ બદલાય તો સંખ્યાત્મક ગુણધર્મોમાં ફેરફાર થાય. ત્યાર પછી શુદ્ધ પાણીમાં મીઠું નાખવાથી દ્રાવણની અંદર, યાદ કરો બાળકો, શુદ્ધ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરવાથી કયા કયા ગુણધર્મોમાં શું ફેરફાર થાય? ઉત્કલન બિંદુ શું થાય? વધે. વધે. ક્ષાર બિંદુ? વધે. ઘટે. 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 અભિસરણ દબાણ? વધે. વધે. દબાણ? ઘટે. 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 ક્ષાર બિંદુ અને બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણમાં વધારો થાય. અણુભાર નક્કી કરવા માટે નીચેમાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો રાઉલ્ટના નિયમથી ગણી શકાય ને અભિસરણ દબાણથી કરી શકાય. રાઉલ્ટના નિયમની અંદર આપણને ખબર છે P10 - P1 / P10,
is equal to W2 M2 गुणा W1 અને અહીંયા આવશે M1 અભિસરણ દબાણમાં પાઈ બરાબર WRT ભાગ્યા MV એટલે બંનેની મદદથી આણ્વીય દળ શોધી શકાય અને આણ્વીય દળ શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ અભિસરણ દબાણ સમાન દ્રાવણનો વ્યાસ કેટલો હોય તો 10 ની માઈનસ 9 મીટર અથવા 1 નેનોમીટર દ્રાવણમાં ફૂલનું ખીલવું અને કર્મવૃત્તિ કઈ ઘટનાને નિયંત્રિત કરે છે ત્યાર પછી આદર્શ દ્રાવણ હોય ત્યારે શું થાય તો ડેલ્ટા એચ મિક્સચર શું થાય એ વચ્ચે લાગતું આકર્ષણ બળ બી બી વચ્ચે લાગતું આકર્ષણ બળ અને એ અને બી વચ્ચે બને ત્યારે લાગતું આકર્ષણ બળ કેવું હોય ભાઈ ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય તો ઝીરો કરતા ઓછું ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું હોય તો ઝીરો કરતા વધારે આ દર વખતે ઘણી વાર પૂછાય છે એટલે યાદ રાખજો ચલો કનેક્ટ કરવાનું આવે રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય ત્યારે કયો આવે તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય ત્યારે તમે એને સમજાવી શકો તો યુ બરાબર કોને કનેક્ટ કરી શકાય નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક આવશે આપડે 1-2-1-2 શીખવાડ્યું ખબર છે અથવા તમે એવું લખી શકો પી ટોટલ પીએ ઝીરો વત્તા પીબી ઝીરો માઇનસ પીએ ઝીરો ઇન્ટુ એક્સ બી ચલો વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક હોય તો ખબર છે આપણે નિયમને સરખાવતા હતા પી બરાબર કેએચ ઇન્ટુ એક્સ પણ આવી શકે અને પી બરાબર પીએ ઝીરો ઇન્ટુ એક્સ પણ આવી શકે અને રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય ત્યારે દિસ વન રાહુલ નો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકના નિયમને અનુસરતા 1.5 મોલર જલીય દ્રાવણ મોલાલિટી તમને આપી દીધી તો બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો શું થતો ચલો બાળકો મને એમ કહો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P10 માઇનસ P1 અપોન P10 એ કોના બરાબર હોય X2 હા તો X2 ને શોધવા હોય તો કેવી રીતે શોધાય મોલાલિટી આપી હોય તો બોલીએ પછી નીચેના પૈકી કયું વિયોજન અંશ ગણવા માટે સમીકરણ છે ચલો વિયોજન અંશ સૂત્ર શું આલ્ફા બરાબર તો i-1 ભાગ્યા n-1 પણ તમને એવું નહીં આપ્યું આઈને કરતા કરીને આપે છે એટલે જવાબ આ સાદરૂપ આપી ત્યાર પછી 0.5 મોલર Na2SO4 ના 500 મિલી 5 લિટર સુધી પાણી ઉમેરી મંદન કરીએ તો નોર્માલિટી શોધો ચલો બાળકો પહેલા મને એમ કહો Na2SO4 માંથી નોર્માલિટીમાં કન્વર્ટ થઈ જાઓ તો ન મ ન Na2SO4 માટે 2 આવે 0.5 ગુણ્યા 2 કરો કેટલા આવે બોલો 0.1 પછી આપણું સૂત્ર એનું એ જ n1 v1 is equal to n2 v2 ચલો 0.5 500 મિલી દ્રાવણ એમાંથી કેટલું કરી નાખ્યું અહીંયા n2 તો
તો 5 લીટર એટલે 5000 ml શોધો હવે n2 કેટલા આવશે તો 0.5 ગુણ્યા 500 ભાગ્યા 5000 અહીંયા 1 આવશે બરાબર છે કેટલો આવશે જવાબ 0.1 કઈ ભૌતિક અવસ્થા આવે તો ઉદ્ભવપાતન દર્શાવે છે ઘન દ્રાવ્યમાંથી વાયુ દ્રાવક ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં જાય ઉદ્ભવપાતન ક્રિયા બ્રોન્ઝ નીચેમાંથી કયું આંતરાલીય દ્રાવણ છે એકચ્યુઅલી પણ તમારા સિલેબસમાંથી ઉડી ગયું છે પણ યાદ રાખવાનું બે દ્રાવણ આવે એક આવે આંતરાલીય અને બીજું આવે વિસ્થાપિત જ્યારે દ્રાવ્ય અને દ્રાવક એમાં દ્રાવકના કદ બહુ મોટા હોય અને દ્રાવ્યના કદ બહુ નાના હોય ત્યારે વિસ્થાપન થાય અથવા અંતરાલમાં ગોઠવાય એટલે એને કહેવાય અંતરાલીય દ્રાવણ અને એનું ઉદાહરણ છે ટંગસ્ટન કાર્બાઇડ પણ જ્યારે બંનેના કદ સમાન હોય દ્રાવ્ય અને દ્રાવક બંનેના કદ સમાન હોય ત્યારે દ્રાવકના કણોનું વિસ્થાપન કરી અને દ્રાવ્યના કણો ગોઠવાય આની ઉપર આને હટાવી દેને ગોઠવાઈ જાય આને હટાવી દેને ગોઠવાઈ જાય આને હટાવી દેતો ગોઠવાઈ જાય તો એને કહેવાય વિસ્થાપિત ઘન દ્રાવણ બધી મિશ્ર ધાતુઓ છે ને એ વિસ્થાપિત ઘન દ્રાવણમાં સમાવેશ થાય અને ટંગસ્ટન કાર્બાઇડનો સમાવેશ થશે આંતરાલીય ઘન દ્રાવણમાં આંતરાલીય સંયોજનો છે ને બેટા બધાનો આંતરાલીય દ્રાવણમાં સમાવેશ થાય પછી 0.1 મોલર FeCl3 એટલે અહીંયા 3 વડે ગુણવાના કેમ 3 વડે ગુણવાના બાળકો સંખ્યા કણ જોવાના એવું હોય તો તમે અહીંયા ક્લેરિફિકેશન કરીને આપું ચલો પહેલા FeCl3 માટે વિચારો તો FeCl3 માં Fe+3 અને 3Cl- એટલે ટોટલ સંખ્યા કણ 4 અને એની સાંદ્રતા જુઓ તો 0.1 સો 4 ગુણ્યા 0.1 કરો એટલે 0.4 આવે હા NaCl 0.2 પણ એમાં આવે Na+Cl- તો 0.2 ગુણ્યા 2 એટલા 0.4 પછી વિચારીએ BaCl2 BaCl2 માં કયા બે આયન અલગ પડે Ba+2 અને 2Cl- તો 0.4 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 1.2 પછી Na3 PO4 તો Na3 PO4 માં શું આવશે 3Na+ PO4 અને PO4-3 એટલે અહીંયા લખી શકો તમે 0.4 ગુણ્યા 4 એટલે કેટલા આવે 1.6 હવે તમને એમ કહે છે કે FeCl3 અહીંયા 0.4 હતા આમાંથી 0.4 કોનું આવ્યું આ ત્રણ માંથી 0.2 નોર્મલ NS હા જેની સાંદ્રતા સમાન એના અભિસરણ દબાણ પણ સમાન એટલે આન્સર 0.2 નોર્મલ આવ્યો બધાને ખબર પડી હા એના પછી વિચારીએ જવાબ લાવવાનો તો એમ બરાબર કરતા કરો તો WRT ભાગ્યા શું થઈ જશે વી અને પાઈ ચલો કિંમત W = 2.5 R = 8
ત્યાર પછી ત્રણસો કેલ્વિન તાપમાને 2.5 ગ્રામ અજ્ઞાત પદાર્થ ને દ્રાવકમાં ઓગાળી 4 લિટર કરવાથી મળતા દ્રાવણનું અભિસરણ દબાણ 0.2 બાર થાય તો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધો. એનો એ જ છે સર. એ જ છે. પાંચ લિટર દ્રાવણના 948 ગ્રામ પોટાશિયમમાં દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણની ફોર્માલિટી કેટલી થશે? બેટા ફોર્માલિટી માટે શું લેવાનું? સૂત્ર દળ હમણાં જ શીખ્યા હતા કે 948 ને 2 વડે ભાગ. આનું પ્રમાણ સૂચક સૂત્ર હોય ને કે એલ 2 વડે ભાગી દેવાનું બધાને, SO4 2 ટાઈમ ઇન્ટુ 12H2O. આ પ્રમાણ સૂચક સૂત્ર થયું. એના પ્રમાણે દળનો સરવાળો કરીને તમને જે મળે એને કહેવાય સૂત્ર દળ. 474 આવશે જે અહીંયા મૂકી દીધા. જૂની બુકના પહેલું જ ઉદાહરણ છે ફોર્માલિટીનું, પણ તમારે ફોર્માલિટી એકમ જ ઉડી ગયો. ત્યાર પછી 300 કેલ્વિન તાપમાને 2 લિટર દ્રાવણના 12 ગ્રામ યુરિયાને ઓગાળવામાં આવ્યા. NaCl ના 5 લિટર દ્રાવણના કેટલા ગ્રામ? જો બેટા હંમેશા યાદ રાખવાનું, જયારે સંખ્યાગણ 1 ના હોય ત્યારે આઈ વડે ગુણવાના, અને સમ અભિસારી હોય ત્યારે શું લખી શકાય? તો π1 બરાબર π2. અહીંયા આપણું સૂત્ર છે WRT ભાગ્યા MV. અહીંયા પણ આવે WRT ભાગ્યા MV, પણ જો હું અહીંયા યુરિયા માટે વિચારતો હોય તો આઈ નું મૂલ્ય એક જ આવે, કારણ કે NH2CO NH2 સંખ્યા એક જ છે. NaCl માટે વિચારતો હોય 2 આવે. RT ઉડી ગયા. તો હવે કિંમત મૂકીએ W = 12, યુરિયાનું આણ્વીય દળ 60, કદ 2 લિટર. અહીંયા વિચારીએ તો વજન શોધવાનું છે, તો W શોધવાનું × 2. NaCl નું આણ્વીય દળ 58.5, Na નું 23 અને Cl નું 35.5, અને કદ આપ્યું છે 5 લિટર. ચલો હવે ડબલ ચેક કરતા કરો શું જવાબ આવશે. ચૌદ પોઈન્ટ સાત. આ પણ જૂના ચોપડીનો ઉદાહરણનો દાખલો છે. દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન હોય. ચલો પ્રવાહી અને ઘન હોય તો શું આવે? તો પારો અને ઝીંગ એમાલગમ, જેને કહેવાય ZnHg. ગુજરાતીમાં શું કહેવાય એને? ઝીંગ સેન્ડ્રસ. ઝીંગ સેન્ડ્રસ. વેરી ગુડ. પછી પ્રાણીઓ શરીરની પેશીઓમાં ઓક્સિજનનું લોહીમાંથી કયા કારણે મુક્ત થાય છે? તો પેશીઓમાં ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય અને ક્યાં વધારે હોય? ઓક્સી હિમોગ્લોબિન ક્યાં બનેલા? બાયોલોજી વાળા સ્ટુડન્ટ રુધિર વાહિનીઓમાં વધારે હોય. રુધિર એટલે આપણે એક લોજિક પ્રમાણે તમે એવું કહી શકો ફેફસા હોય ને, રુધિર વાહિનીઓ ફેફસામાં જ હોય ને, કે બીજે ક્યાંક હોય? એ તો સર પેશીઓ પ્રમાણે વિચિત એજ. એટલે નોર્મલી જેમ ફેફસામાં જ્યારે ઓક્સિજન જાય ને ત્યારે તેનું આંશિક દબાણ વધારે હોય, વાયુકોષ્ઠોમાં વધારે હોય. એટલે હા, એટલે ત્યાં અંદર એન્ટર એટલે ઓક્સિજન અને લોહી બે ભેગા થઈ જાય અને બનાવે ઓક્સી હિમોગ્લોબિન. આ જ્યારે પેશીઓમાં જાય ને ત્યારે દબાણ ઘટે, જેને કારણે મુક્ત થાય અને કાર્ય કરવામાં વપરાય. અત્યારે ફેફસા કામ નહીં કરતા કોરોનામાં, એટલે બહારથી ઓક્સિજન વધારે આપવો પડે, કારણ કે દબાણ પૂર્વક અંદર જ્યાં સુધી બ્લડમાં ઓક્સિજન મિક્સ નહીં થાય ત્યાં સુધી કાર્ય કરવા માટે નવશક્તિ ફીલ થવાનું રીઝન એ જ. તો આજે 50 સુધી રાખીએ છીએ, કાલે નવા કન્ટિન્યુ કરીશું 2 વાગે, બરાબર? પણ બધા કન્ટિન્યુ રાખજો, અને જૂના વર્ષના પેપરો જે તમને સેન્ડ કરવામાં આવે છે સોલ્વ કરતા રહેજો. જો મોટા ભાગના બધા MCQ બેઠે બેઠા અહીંયા જે ચલાવ્યું છે એના એ જ હશે, કારણ કે આની અંદર આવી જ ગયા છે. આમ છતાં તમને કોઈ ડાઉટ નથી ખબર પડતી, તમે પૂછી શકો છો. અને બીજી વસ્તુ, એના પણ વિડીયો લેક્ચર બનશે, પણ લાઈવ નહીં હોય, એ હું યુટ્યુબ પર બનાવીને મૂકી દઈશ આન્સર કિના. એન્ડ સર, તમે ઓલે ગુજકેટ નો સોફ્ટવેર માં એક્ઝામ લેવા છે સેની હતી એ તમારા એટલે તમારા માટે એરેન્જ કરી શકું.
સ્કૂલમાં જે દિવસ છે હા ઓકે ઓકે